રાણાવાવ તાલુકાના પીપળિયા ગામની ઝરડી સીમમાં રહેતા એક ખેડૂતની હત્યા તેમના પુત્રોએ 3 દિવસ પૂર્વે કરી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. બંને પુત્રોએ પિતાની હત્યા કરી અને તેમના મૃતદેહને ગોબર ગેસના ખાડામાં દાટી દીધા દેવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ખેડૂતના બંને પુત્રોને અટકાયત કરી લીધી છે. રાણાવાવ પંથકના પીપળિયા ગામની ઝરડી સીમમાં રહેતા લખુભાઈ દુધાભાઈ બાપોદરા નામના ખેડૂત 25 ઓગસ્ટના રોજ રાત્રિના દારૂ પી અને પોતાના ઘરે આવ્યા હતા, જ્યાં તેમને પોતાની પત્ની અને પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતે વધુ બોલાચાલી થયા બાદ ઉશ્કે રહેલા પુત્ર વિજય લખુ બાપોદરા અને વિરાજ લખુ બાપોદરાએ મળી પોતાના જ પિતા લખુભાઈ દુધાભાઈ બાપોદરા પર કોદાળી અને કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ લખુભાઈ બાપોદરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ ઘટના બાદ તેમના બંને પુત્રોએ મળી ત્યાં વાડીની બાજુમાં આવેલા ગોબર ગેસના ખાડામાં આ ખેડૂતની લાશને દફનવિધિ કરી દીધી હતી. આ ઘટનાની જાણ લખુભાઈ બાપોદરાના પિતા દુદાભાઈને થતાં તેઓ તાત્કાલિક રાણાવાવ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારે પોલીસે વિજય અને વિરાજની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ભાંગી પડેલા આ બંને શખ્સોએ ગુનાની કબૂલાત આપી દીધી હોવાનું પોલીસે પ્રેસ નોટમાં જણાવ્યું હતું. વિરાજ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે, જ્યારે વિજય સુદામા ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળે છે. ગઈકાલ તારીખ 27/8ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીપળિયા ગામના ઝરડી ગામેથી ઝરડી સીમમાંથી દાદુભાઈ રાજશી તરફથી અમને એવી પ્રાથમિક માહિતી મળેલી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કે એમના પુત્ર લખુભાઈને એમના પૌત્ર દ્વારા ખૂન કરવામાં આવેલ. આ પ્રાથમિક બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથમાં ધરેલ અને એસડીએમ શ્રી ની હાજરીમાં એ લાશ એ લોકોએ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલો હોય એ લાશને કાઢવાની પ્રાથમિક પ્રક્રિયા અમે પૂર્ણ કરી અને આ કેસ બાબતે વધુમાં તપાસ કરતાં અમને આરોપી એમના જ પુત્ર વિજયભાઈ અને વિરાજભાઈ જાણવા મળે કે 26/8ના રોજ એમના કુટુંબમાં કલેશ થયેલ. રાત્રે 3:30 વાગે બંને ભાઈઓએ કુહાડી અને કોદાળીના ઘા મારી એમના જ પિતાને મોતના ઘાટે ઉતારી પુરાવાના નાશ માટે લાશને એમના જ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલ હોય. આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદરની સૂચના અનુસાર અમે બંને આરોપીઓની હાલ અટક કરેલ છે અને તપાસ હાલ ચાલી રહી છે. કલેશનું કારણ એમના આંતરિક ઝઘડા હતા, જે મરણ જનાર છે. એમને આની પહેલાં બી 498-3 વર્ષ પહેલાં થયેલી કુટુંબમાં ઝઘડા બાબતે અને એમના અંદરો અંદરના ઝઘડા ઘણા સમયથી આજુબાજુમાં બી પૂછપરછ કરી ચાલી રહેલા હતા અને કલેશથી જ કંટાળી બંને ભાઈઓએ એમના પિતાની મોત. પોલીસની પ્રેસ નોટમાં એવું લખ્યું દારૂને લીધે, પણ એફઆઈઆરમાં કંઈ દારૂનો ઉલ્લેખ છે નહીં, કોઈ ફરિયાદી પર જણાયું નથી કોઈ એવું. ના, પ્રેસ નોટમાં દારૂનો ઉલ્લેખ છે. આની પહેલાં 2 વર્ષ પહેલાં ફરિયાદી મરણ જનાર છે એમના ઉપર એક પ્રોહિબિશનનો બી કેસ કરવામાં આવેલો, એટલે દારૂ પીને ઘણી વખત એમના ઘરમાં ઝઘડાઓ થતા હતા. બનાવની રાત્રે કોઈ દારૂનો ઉલ્લેખ એવો કોઈ ફરિયાદીએ જણાવ્યું નથી કોઈ દારૂનો. ના, બનાવની રાત્રે દારૂનો ઉલ્લેખ એ હાલ તપાસનો વિષય છે કે બનાવની રાત્રે એમને દારૂ પીધેલ હતું કે કેમ. તો બીજી તરફ પોલીસની પ્રેસ નોટમાં તારીખ 25/8ના રોજ લખુભાઈ દારૂ પીને આવ્યા હતા અને પરિવાર સાથે ઝઘડો કરતા હતા, જેથી આ બંને ભાઈઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની આરોપીઓએ કબૂલાત આપી હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બનાવની રાત્રે મરણ જનારે દારૂ પીધો હતો કે નહીં તે તપાસનો વિષય હોવાનું જણાવ્યું હતું. ત્યારે પ્રેસ નોટમાં શું કાચું કપાયું છે તેવા સવાલો પત્રકારોમાં ઉઠી રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.